નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી, પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે, તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે અશાંત રહેવાથી શું લાભ. માનસિક શાંતિ એવી બહુ મૂલ્ય પ્રાપ્તિ છે કે જેને પ્રાપ્ત કર્યા પછી ગરીબ વ્યક્તિ પણ ખૂબ આનંદ અને પ્રસન્નતાપૂર્વક જીવન ગુજારી શકે છે. વધુ શ્રમ કરવો પડે, ખરાબ ભોજન મળે અથવા અન્ય શારીરિક અસુવિધાઓ પરેશાન કરતી હોય, છતાં પણ માનસિક શાંતિ મળતા મનુષ્ય સુખી જ રહેશે. પરંતુ બધા સુખ મળવા છતાં પણ જો આંતરિક ચિંતા અને પરેશાની વડે મન વ્યથિત રહેતું હોય તો તે વ્યક્તિને નરકમાં પડ્યાનો અનુજ અનુભવ થશે. આથી જીવનનો આનંદ મેળવવા ઈચ્છતી દરેક વ્યક્તિએ એવા પ્રયત્નો કરવા જોઈએ કે તે પોતાની માનસિક અશાંતિના કારણોની તપાસ કરે અને તેનાથી છુટકારો મેળવવા માટે વહેલી તકે શક્ય હોય તે બધા પગલાં ભરે. અન્ય અભાવો અને મુશ્કેલીઓથી કોઈ વિશેષ નુકસાન નથી, પરંતુ ચિત્તનું ઉદ્વિગ્ન રહેવું એ ભારે વિપત્તિ છે. એના કારણે જીવનનો બધો જ આનંદ નષ્ટ થઈ જાય છે. જો અશાંતિનું કારણ કોઈ પરિસ્થિતિ હોય તો તેને બદલવી જોઈએ. અને જો આપણી ટેવ જ એવી બની ગઈ હોય કે જરા આમથી વાતમાં જીવ ગભરાવા લાગે, ભયનો પહાડ સામે દેખાય, તો આ દુર્બળતાને પણ હટાવી પડશે. જે કોઈ ઉપાય કરવો પડે તે કરવો જ જોઈએ અને મનની અશાંતિ દૂર થવી જોઈએ, જેથી ચિત્તમાં બેચેની ન રહે, જીવન ક્રમને એવી પણ વધુ સમૃદ્ધ તથા ઉન્નતિશીલ બનાવી શકાય તે પ્રમાણે કરવું જ જોઈએ. કોઈ સફળતા એટલી કિંમતી નથી કે તેના વડે આંતરિક અશાંતિ દ્વારા થનારું નુકસાન ભરપાઈ થઈ શકે. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1961, પેજ નંબર 33. જય ગુરુદેવ, જય ગુરુદેવ.